અહીં આજે તમારી માટે હું રમત માટે એક વસ્તુ લઈને આવી છું, પણ તમારે જોઈને કહેવાનું છે કે એ કઈ વસ્તુ છે. જી હા, નાના નાના ગ્લાસ છે. તો આજે આપણે રમીશું ગ્લાસની ગોઠવણી. તો તૈયાર છો ને? તો તમારે ગ્લાસને એકની ઉપર એક ગોઠવવાના છે. હવે આ બધા ગ્લાસ હું સાઈડ પર કરી દઉં છું અને એક જ હાથનો ઉપયોગ કરીશ અને એકની ઉપર એક ગ્લાસ ગોઠવવાનો છે. બરાબર ધ્યાનથી જોજો. હા, આપણો ગ્લાસ પડવો જોઈએ નહીં. એકદમ ધીરે ધીરે ધ્યાનથી કરવાનું છે. ગ્લાસ પડી જાય તો આઉટ. એક જ હાથના ઉપયોગથી તમારે ગ્લાસની ગોઠવણી કરવાની છે. જોયું, આપણો ટાવર તૈયાર થઈ ગયો. જોયું ને, આવો ગ્લાસનો ટાવર આપણે બનાવવાનો છે. તો બનાવશો ને, પણ એક જ હાથની મદદથી. હા, બે હાથ આપણે ઉપયોગમાં લેવાના નથી. હવે આપણે રમીએ બીજી ગેમ. તો મને કહો આ શું છે? પિસ્તાના છોડા અને આ છે નાના ગ્લાસ. આ ગેમમાં ખૂબ મજા આવવાની છે. તો તમારે ધ્યાનથી જોવાનું છે કે કઈ રીતે રમવાની છે. હવે હું આ ગ્લાસને થોડા દૂર ખસેડી દઉં છું અને આ બાઉલને પણ અહીંયા મૂકું છું. હવે ગેમમાં શું કરવાનું છે? મારે પિસ્તાના છોડા પાંચ ગણીને મૂકવાના છે અને એની ઉપર ઊંધો બાઉલ ઢાંકી દેવાનો છે. તો ફટાફટ હું એક જ હાથનો ઉપયોગ કરીશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. હવે આ એક ગ્લાસ લઈશ અને તેની ઉપર ઊંધો ઢાંકી દઈશ. આજુબાજુ પિસ્તાના છોડા દેખાવા જોઈએ નહીં. ફરી પાછી પાંચ ગણીશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાછો એના પર એક ગ્લાસ ઢાંકી દઉં છું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાછો એક ગ્લાસ લઈને ઢાંકી દઈશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાછો ગ્લાસ ઢાંકી દઉં છું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. બીજો એક ગ્લાસ ઢાંકી દઈશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાછો એક ગ્લાસ ઢાંકી દઉં છું. આવી રીતે આવી ગેમ તમારા મમ્મી સાથે અથવા તમારા ભાઈ બહેન સાથે રમવાની છે. પરંતુ આ ગેમ એક જ મિનિટમાં રમવાની છે. આપણે જોવાનું છે કે એક મિનિટમાં તમે પાંચ પાંચના કેટલા જૂથ બનાવી શકો છો અને એ જૂથ બનાવવા માટે તમારે આ ગ્લાસ ઢાંકી દેવાનો છે. પિસ્તાના છોડાની જગ્યાએ તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે દીવાસળી, છોલે ચણા, એવી મોટી મોટી વસ્તુઓ હોય, આંબલીના ચીચુકા, તેવી વસ્તુ તમારા ઘરમાં જો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને આ ગેમ તમારે તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સાથે રમવાની છે.